સરકાર શ્રીએ મંજૂરી આપી ઉદ્યોગ ચાલુ કરવાની બહુ સરસ વાત છે. મોરબીમાં અત્યારે 50 પેપર મિલ છે, એમાંથી 50% પેપર મિલ કાર્યરત છે. મોરબીનું રોજનું ઉત્પાદન 7,500 ટનનું છે, એટલે એની 50% કેપેસિટીથી એ ઉત્પાદન થાય છે. હવે જે રો મટીરિયલનો પ્રશ્ન રહ્યો એ બહુ મોટો પ્રશ્ન છે અમારા માટે, કારણ કે લોકડાઉન હોવાથી વેસ્ટ પેપરનું કલેક્શન થતું નથી અને જે પણ આવક હતી ઇમ્પોર્ટ પેપરની એ અત્યારે બધું પોર્ટ ઉપર માલ આવેલ છે અને એ માલ જેટલો છે એટલા દિવસ ચાલશે, કારણ કે યુરોપ અને યુએસએ અને યુકે કન્ટ્રીમાં લોકડાઉન હોવાથી ત્યાં નવું લોડિંગ થતું નથી, એટલે 10-15 દિવસ પછી કદાચ પેપર મિલ ઉદ્યોગને આ બંધ કરવાની નોબત આવશે. શિપિંગ બાબતે જે લોકડાઉન પીરિયડ, જે પહેલો લોકડાઉન અને બીજું લોકડાઉન, બે વખત સરકારે લોકડાઉન આપેલું, એટલે 24 માર્ચથી 3 મે સુધીનું લોકડાઉન જે આપણું સરકારે આપેલું, તો સરકારશ્રી તરફથી શિપિંગ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા અને નાણાં મંત્રાલય તરફથી શિપિંગ લાઇન અને CFSને આ લોકડાઉન દરમિયાન ડેમરેજ ડિટેન્શન અને કોઈપણ પ્રકારનો વધારાનો ચાર્જ લેવાની સરકારશ્રીએ ના પાડતો આદેશ જાહેર કરેલો છે. આ આદેશ હોવા છતાં શિપિંગ કંપની અને CFS વાળા ધરાર આ ચાર્જ અમારી પાસે વસૂલે છે, જે ચાર્જ કરોડો રૂપિયામાં છે. જો આ ચાર્જ એ લોકો માફ નહીં કરે તો ઇન્ડસ્ટ્રીને કરોડો રૂપિયાનું નુકસાન થશે. આપણું જે પ્રોડક્શન છે એ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, યુપીમાં, આપણે યુપી અને MPમાં વેચાણ કરીએ છીએ. લોકડાઉન હોવાથી આપણા જે ડોમેસ્ટિક માર્કેટ છે એની ડિમાન્ડ ઘણી ઓછી છે અને એક્સપોર્ટ પણ કરીએ છીએ. એક્સપોર્ટમાં અત્યારે સારી ડિમાન્ડ હોવાથી અમુક જે કન્ટ્રી ચાલુ છે ત્યાં એક્સપોર્ટ આપણું ચાલુ છે, એટલે માર્કેટમાં જો આ 3 મે પછી ડોમેસ્ટિક છૂટ વધારવામાં નહીં આવે તો કદાચ ડિમાન્ડના લીધે ઉત્પાદન બંધ કરવા પડશે. હાલમાં વેસ્ટ પેપરની સમસ્યા એવી છે કે લોકડાઉનના કારણે અમારા વેસ્ટ પેપરના કલેક્શન સેન્ટર કે જેમ કે ગોડાઉન બધા સિટી એરિયા, નગરપાલિકા અને મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલા હોય છે જ્યાં સરકારશ્રીની છૂટ નથી, એના કારણે વેસ્ટ પેપરનું બિલકુલ કલેક્શન થતું નથી, જેના કારણે વેસ્ટ પેપરની સપ્લાય બિલકુલપણે અટકી ગઈ છે. અને પેપર મિલનું રો મટીરિયલ જોવા જઈએ તો 80% રો મટીરિયલ વેસ્ટ પેપર છે. જો આ સરકાર આમની છૂટ નહીં આપે વેસ્ટ પેપર કલેક્શન કરવાની તો ટૂંક સમયમાં પેપર મિલો બધી રો મટીરિયલ વાંકે બંધ રહેશે એવી પરિસ્થિતિનું નિર્માણ થશે. અને અમે લોકો સરકાર શ્રી વિજયભાઈ રૂપાણી તથા માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને એક બીજી પણ રિક્વેસ્ટ કરવા માગીએ છીએ કે જે વડાપ્રધાન શ્રી આપણું જે સ્વચ્છ ભારત મિશન ચલાવે છે એમાંનું પણ એક અમે અભિનંદન છીએ.